મોરબીમાં 13.60 કરોડની ઠગાઈ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. વચગાળાના જામીન પર ફરાર આરોપી પકડાયો છે. આઈએએસની પરીક્ષા પાસ કરતા પૈસાની જરૂર હોવાનું કહીને ઠગાઈ કરી હતી. હાજર થવાના બદલે આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી વસંત ભોજવિયા 18 વર્ષ બાદ પકડાયો છે. જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. જગદીશ, આખરે ઠગાઈ કરીને ભાગી છૂટ્યો હતો ને આખરે તે પકડાઈ ચૂક્યો છે, શું વિગતો સામે આવી, કઈ રીતે ઠગાઈ કરી હતી? એ ચોક્કસ થી પ્રીતિ વાત કરવામાં હતો. મોરબીમાં જુદા જુદા લોકો સાથે જુદા જુદા સમયે આશરે 13.60 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ જે વ્યક્તિ છે તેનું એવું કહેવાનું હતું કે હું આઈએએસ પાસ થયો છું અને મારે પૈસાની જરૂર છે, જેથી કરીને અન્ય લોકો પાસે ઠગાઈ કરી હતી, જેમાં વસંત કેશોજીભાઈ ભોજવિયાની અગાઉ ધરપકડ થઈ હતી ને તેવી 2022 તેમના જામીન પૂરા થયા હતા અને જામીન પૂરા થયા બાદ તેઓ જે જેલમાં હાજર ન થતા અને વચગાળાના જામીન પર ફરાર હતો તેને કચ્છમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે અને મોરબી એસઓજી દ્વારા હાલ મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે. પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે.